વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સોમનાથના સાનિધ્યમાં વન વિભાગ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ, જેની ઉજવણી વન વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, જેના પગલે સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા સોમનાથના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, સાસણ ગીરના ડોક્ટર મોહન રામ તેમજ વન વિભાગના પદાધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ અને પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિલાબેન વડે, એસસીએફ ગીર સોમનાથ અને પ્રભાસ પાટણ બેન આરએફઓ. સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાની સોમનાથ ટ્રસ્ટમાં કરવામાં આવેલી છે. તેમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી રામીબેન વાજા તેમજ કોડીનાર એમએલએ પ્રદ્યુમન સર વાજા તેમજ અમારા ડોક્ટર રામ મોહન રામ સાહેબ તથા અન્ય પદાધિકારી અધિકારી શ્રી તેમજ પત્રકાર મિત્રો શ્રી વિદ્યાર્થી પ્રોફેસર શ્રી તથા આમંત્રિત અન્ય મહેમાનો શ્રી અમારા આ સામાજિક વનીકરણ કાર્યક્રમને આજે એક સફળ બનાવવામાં ખૂબ જ મોટો ફાળો આપેલો છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 5મી જૂને દર વર્ષે કરવામાં આવે છે. આજે વન વિભાગ દ્વારા ઘણા બધા વૃક્ષોનું વિતરણ કર્યું અને ઘણી બધી જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે અને આજે આપણે પણ અહીંયા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે બધા અધિકારી શ્રી પદાધિકારી શ્રી દ્વારા તેમજ સીએમ સાહેબનો પણ કાર્યક્રમને નિહાળવામાં આવેલો છે. અને આજે તમે બધા પણ અમને જે આ ટાઈમ આપ્યો એ બદલ હું સામાજિક વનીકરણ ગીર સોમનાથ વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માની અને વિનું છું. જય હિંદ, જય ભારત. આ તકે પર્યાવરણને બચાવવું એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન ફેંકીએ, વૃક્ષારોપણ કરીએ અને સ્વચ્છતા જાળવીએ એ સંદેશા સાથે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આજ આપણે વિશ્વ દિવસ નિમિત્તે અમે જોડીને ભેગા થયા હતા, એક પ્રોગ્રામનું આયોજન કર્યું. એવું તો આપણે જોયું તો આખે સ્ટેટ ગુજરાત રાજ્યમાં પણ આખા દેશોમાં એ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. એવું વાત કરીએ તો આપણે 1972માં એક રિઝોલ્યુશન થયો અને પછી શરૂઆત થઈ વિશ્વ પર્યાવરણ દિવસની. પણ દરેક વર્ષે પર્યાવરણ દિવસને અવેરનેસને ભાગરૂપે કોઈને કોઈ એક થીમ રાખવામાં આવે છે. આ વર્ષની જો થીમ હતી કે બી પ્લાસ્ટિક પોલ્યુશન, જેવું કે આપણે આપણને બધાને ખબર છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકને પ્રોહિબિટ કર્યો છે, એવી જ રીતે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે પ્લાસ્ટિકનું પોલ્યુશન કેવી રીતે ઓછું કરી શકે, ઇન્ડિવિજ્યુઅલ તરીકે એક એન્વાયરમેન્ટમાં કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરી શકે એને બારેમાં પણ એ જ નિમિત્તે જે ઉજવણી આજે થઈ છે એમાં ઘણા બધા લોકો પાર્ટિસિપેટ કર્યા. પાર્ટિસિપેટ કરીને આખો જે પ્રોગ્રામ હતો વૃક્ષારોપણનો